हेडलाइनना प्रायोजक छे वितरण डिटर्जेंट केक अने पाउडर। सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर। नमस्कार, हूँ मनीषा, आप जो रहे आज उस स्पार्क टुडे न्यूज। एक नजर करिए आज की मुख्य हेडलाइंस पर। आज रोज लोह पुरुष सरदार वल्लभ भाई पटेल की पुण्यतिथि निमित्ते श्रद्धा सुमन अर्पण कराया। महिसागर में 45 जेटला हिंदुओं धर्म परिवर्तन करायो, बौद्ध धर्म नो स्वीकार करियो। करजन नेशनल हाईवे नंबर 48 कंडारी पासे ट्रक में अचानक आग लगता अफरा तफरी फायर फाइटर की टीम आवीने आग पर काबू लीधो। ट्रक नो ड्राइवर कूदी जता आबाद बचाव। आज रोज वहली सवार थी ज वातावरण में पलटो छूटो छवायो, वरसाद जोवा मळ्यो। आज रोज लोखंडी महापुरुष सरदार वल्लभ भाई पटेल नी पुण्यतिथि छे। तेमनी पुण्यतिथि निमित्ते वडोदरा शहर कांग्रेस द्वारा पुष्पांजलि अर्पण करवामां आवी। डेरी डेन सर्कल पासे ज पुष्पांजलि अर्पण करवामां आवी छे अने तेमने श्रद्धा सुमन एनायत करवामां आव्या छे। सरदार वल्लभ भाई पटेल जेमने एकतानी मिसाल कहेवामां आवे छे અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ તેમની યાદમાં બનાવવામાં આવ્યું છે એકતાની દ્રષ્ટિએ। તેવા લોખંડી પુરુષ આજરોજ તેમની પુણ્યતિથિ હોય તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજરોજ દેશના લોખંડી પુરુષનું જેમને બિરુદ મળ્યું છે અને આ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન જે પૂર્વ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે આ દેશના પ્રથમ એવા સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ। 15 ડિસેમ્બર 1950 એમનું નિધન થયું હતું અને આજે 15 ડિસેમ્બર 2022 લગભગ 72 વર્ષ જેવો સમય થયો છે। માત્ર ગુજરાત રાજ્ય કે ભારત દેશની આખા વિશ્વમાં જેમની નામના છે, જેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં છે અને એમનું બહુ મોટું યોગદાન આ દેશની આઝાદી પહેલાં પણ અને આઝાદી પછી પણ, આઝાદી પહેલાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુની સાથે ખભેથી ખભા મળીને આ દેશને આઝાદી અપાવી અને ત્યારબાદ જે દેશી રજવાડાઓ હતા એને બધાને એકત્ર કર્યા અને આ દેશ બનાવ્યો, દેશનું બંધારણ બન્યું અને આ દેશમાં અત્યારે આપણે જે પણ તમે જુઓ કે આ દેશની અંદર જે લોકશાહી બંધારણની જે સ્થાપના કરી એમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલનો બહુ મોટો સી ફાળો હતો। આજે એમની પુણ્યતિથિએ એમને નમન કરીને એમને યાદ કરીએ છીએ અને એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હતો। સમાજમાં વાત કરી તો મહીસાગરથી મળી રહ્યા છે ધર્મ પરિવર્તનને લઈને ચકચાર જોવા મળી રહી છે। આ સમગ્ર બાબતથી તંત્ર અજાણ છે કે કેમ એવા પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। માહિતી મળી રહી છે કે મહીસાગર બાલાસિનોરની ગાર્ડન હોટલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 45 જેટલા હિન્દુ લોકોને બૌદ્ધ ધર્મ સ્વીકારવામાં આવ્યો છે। એટલે કે મહીસાગરના બાલાસિનોરમાં અત્યારે નડિયાદ અને પંચમહાલથી લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। ગાર્ડન હોટલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં ધર્મગુરુઓ દ્વારા 45 જેટલા હિન્દુઓ છે તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે। હિન્દુઓ ધર્મ છોડીને અત્યારે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવ્યું છે। લગભગ 45 જેટલા લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે। આ સંદર્ભે તંત્ર અજાણ છે કે કેમ પ્રશ્નાર્થ ઉદ્ભવી રહ્યો છે। ધર્મ પરિવર્તનના કયા મુખ્ય કારણો? મુખ્ય કારણ તો હિન્દુ ધર્મમાં રહેલી અસમાનતા, જેની અંદર જાતિવાદ વિભાવ રહેલો છે, અને બૌદ્ધ ધર્મની અંદર સમાનતા રહેલ છે, માનવ માત્ર એક સમાન, એના માટે અમે બૌદ્ધ ધર્મ સ્વીકાર કરેલ છે। કારણ સામાજિક ઉત્થાન માટે અને બૌદ્ધ ધર્મમાં જે પંચશીલ રહેલ છે એ અમને યોગ્ય લાગવાના કારણે। ધર્મ પરિવર્તન માટે તમને કોઈ લોભ લાલચ આપવામાં આવી છે? ના, કંઈ નહીં, અમે અમારી સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું છે। બાલાસિનોરના કેટલા લોકોએ ધર્મ પરિવર્તન કર્યું? બાલાસિનોરના અંદર અમે 45 લોકોએ ધર્મ પરિવર્તન કરેલ છે, એમાં પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાના લોકો પાસે છે। ક્યારે કરું, કઈ તારીખે? 11/12/22। હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ તમે કેમ અપનાવ્યું? સામાજિક સમાનતા અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મને ત્યાજીને જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને એમણે વર્ષો સુધી અભ્યાસ કર્યો અને એમણે કર્યા પછી અમને એમ લાગ્યું કે ઉત્તમ ધર્મ બૌદ્ધ ધર્મ છે અને એ અમારા બાપ ગણાય છે। હવે એ અનુસંધાનમાં એ ઉત્તમ અભ્યાસ કર્યા પછી એમણે જે નિચોડ કાઢ્યો એ કારણોસર અમને પણ આ પંચશીલના નિયમો કે ચોરી નહીં કરવી, હત્યા નહીં કરવી, વ્યભિચાર નહીં કરવો, દારૂ નહીં પીરવો, જૂઠું નહીં બોલવું, જે પંચશીલો છે એ ઉત્તમ છે અને એ આદર્શોને અમને યોગ્ય લાગ્યા એના કારણે અમારે આ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ તરફ। બૌદ્ધ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવા માટે તમને કોઈ લોભ લાલચ આપવામાં આવી છે કે? ના, કોઈ પણ પ્રકારનો લોભ લાલચ કે કોઈ દબાણ કોઈના તરફથી
कोई राजकीय के सामाजिक के कोई के जे संस्था है धार्मिक संस्था एम तरफ कोईपण प्रकार की लालच के लोभ आप धर्म परिवर्तन करवा जिला कलेक्टर ने अरजी करी अरजी करेली से खरी हाँ नमूना फॉर्म नंबर कमो कलेक्टर श्री महिसागर लुणावाड़ा ने अमे एक महीना पहला अमारी लिखित में अरजी आपेली है तमने अरजी ग्राह्य राखी तमने कोई हुकम करेल है अत्यार सुधी हमना तरफ थी कोई जवाब मळेल नथी परंतु कायदा की जोगवाई एवी है कि 30 दिवस सुधी हमना तरफ थी कोईपण प्रकार प्रत्युत्तर ना मळे तो तमने परमिशन मळ्या बराबर है एटले अमारे एक महीना उपरनो समय वीती गयो होय अमे अमारी रीते आ धर्म परिवर्तन करेल कुल केटला लोकोए धर्म परिवर्तन कर्युं 45 बौद्धिस्टोए आनी अंदर लाभ लई अने धर्म परिवर्तन करेल छे नेशनल हाईवे नंबर 48 कंडारी पासे ट्रक में अचानक ज आग लागता अफरातफरी फायर फाइटर की टीम छे तेमने जानकारी देवामां आवी हती ट्रक बड़ी ने खाक थवा पामी होय सदनसीबे जानहानिना समाचार नथी ट्रक ड्राइवर छे ते कूदी गयो हतो जेना कारणे ज तेनो जे जीव छे ते बची गयो छे करजन नगरपालिका फायर फाइटर की टीम छे तेओ घटनास्थले दौड़ी आवी हती अचानक आग लागी हती ड्राइवर कूदी पड़ता ड्राइवर नो आ बाद बचाव थयो छे वहेली सवार थी ज वातावरण में अचानक ज पलटो जोवा मळी रह्यो छे त्यारे वडोदरा शहर में पण विविध विस्तारों में छूटा छवाया त्यारे अमी छाटा पड़ा है छूटो छवायो वरसाद जोवा मळ्यो छे हवामान विभाग द्वारा अगाउथी ज जानकारी आपी देवामां आवी हती के राज्य में विविध विस्तारों में मावठानी असर छे खेडूतों में अत्यारे चिंतानी लागणी छे वडोदरा शहर में पण विविध विस्तारों में अत्यारे रोड भीना जोवा मळी रह्या छे अचानक थी वातावरण में पलटो आव्यो छे तेनी साथे ज हवे ठंडीनो जोर वधवानी शक्यताओ पण छे Thank you.